ઓવરઓલ અમારો જે રીતના વ્યૂ બુલિશ છે, તો અમારા બે ટ્રેડિંગ કોલ્સ છે, બંને બુલિશ સાઈડ ઉપર છે. ક્યુમિન્સ ઇન્ડિયાની આપણે વાત કરીએ તો આપણે જોઈએ છે કે 2 દિવસથી સારું એવું લોંગ બિલ્ડઅપ આપણને જોવા મળે છે પ્રાઇસ વાઇઝ અને ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ. ડેલી ચાર્ટ ઉપર આપણે જોઈએ તો ડબલ બોટમ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે, અને સાથે સાથે તમે આરએસઆઈ ઉપર જોશો તો આરએસઆઈ ઉપર પણ આપણને એક બુલિશ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે. અને બીજું મોમેન્ટમ ઇન્ડિકેટર તમે જોશો ડીએમઆઈ, તો ડીએમઆઈ તરફથી પણ આપણને એક પોઝિટિવ સેટઅપ જોવા મળે છે ક્યુમિન્સ ઇન્ડિયામાં. તો ક્યુમિન્સ ઇન્ડિયા 1070 ની આજુબાજુ લોંગ કરીને ચાલી શકાય છે, 1120 નો ટાર્ગેટ છે, 1 કે 2 દિવસમાં આવી શકે છે, ને 1050 ના સ્ટોપ લોસથી આપણે હોલ્ડ રાખવું જોઈએ. નેક્સ્ટ જે કોલ છે એ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ની અંદર છે. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ ની વાત કરીએ આપણે તો આગળ પણ આ સ્ટોક આપણે 1200 ની આજુબાજુ રિકમેન્ડ કર્યું હતું તમારા ચેનલ ઉપર, અને ત્યારે 1277 ની આજુબાજુ નું ક્લોઝિંગ છે. સો કોઈ પણ ઘટાડો અગર શ્રીરામ ટ્રાન્સપોર્ટ માં આવે તો અમે રીટેટ કરીએ છીએ કે ત્યાંથી ફરીથી બાય કરવો જોઈએ. ડેલી ચાર્ટ ઉપર જે પેટર્ન છે હજી પણ ઇન્ટેક્ટ છે, અસેન્ડિંગ ટ્રાયંગલ બ્રેકઆઉટ અને એના જે ટાર્ગેટ છે 1320 સુધીના હજી પેન્ડિંગ છે. તો અમે કરંટ માર્કેટ પ્રાઇસ થી કોઈ પણ ઘટાડો આવે છે તો લોંગ કરવાની સલાહ આપીએ છીએ. 1320 નો અમારો ટાર્ગેટ રહેશે અને 1240 નો આપણે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. ઓકે.